અમદાવાદના નરોડા નિકોલ વિસ્તારમાં 108 કુંડી શ્રી 10 મહાવિદ્યા મહાદેવી એ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન હિમાલયની સિદ્ધ પરંપરાના વિશ્વવિખ્યાત સંત બાબા પાયલોટના સાનિધ્યમાં કરવામાં આવ્યું છે। નરોડા નિકોલના સરદાર પાર્ટી પ્લોટ ખાતે આ સમગ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહાયુદ્ધમાં મોટી સંખ્યામાં વિશાળ ભાવિક ભક્તોએ લાભ લીધો છે। આ મહાયુદ્ધમાં અસંખ્ય વિદેશી ભાવિક ભક્તો પણ પધાર્યા છે અને જેમણે યજ્ઞમાં ભાગ લીધો છે। આ યજ્ઞમાં માતાજીના અલગ અલગ સ્વરૂપના મહાયજ્ઞ રોજે રોજ કરવામાં આવ્યા છે, જેના કારણે સુખ શાંતિ સમૃદ્ધિ વૈભવ ઐશ્વર્ય વધે છે એવી મનોકામના પૂર્ણ થાય એ હેતુથી બાબા પાયલોટ વિશ્વવિખ્યાત મહાયોગી છે। તેમની સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુત્વની ગરિમા વધારી છે અને તેઓએ અનેક દેશોમાં તેઓના આશ્રમ પણ છે જ્યાં તેઓ સનાતન ધર્મનો જયકાર કરે છે। બાબા પાયલોટ માનવ જાતના કલ્યાણ અને સુખાકારી માટે અને સુખી જીવન માટે લોકોની સુખાકારી માટે આધ્યાત્મિક કાર્યક્રમો અને વિશ્વ શાંતિ અભિયાન દ્વારા પ્રેમ સદભાવના અને સર્વધર્મનું સમાનતાનું કાર્ય કરી મહાયજ્ઞ કરે છે। અમદાવાદના નરોડામાં આ સમગ્ર મહાયજ્ઞનું આયોજન ડોક્ટર સુરેશભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે। આ મહાયજ્ઞમાં રાજકીય આગેવાનો તેમજ અન્ય ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાની સુખાકારીની કામના કરી હતી। કેમેરામેન વિશાલ સાથે મહેશ વાધવાણી, એબી પ્લસ ન્યૂઝ, અમદાવાદ। એ દેશ કી રક્ષા કરતા હૈ બેટા, અબ માનો કે હર આને વાલી પ્રોબ્લમો કો દૂર કરતા હૈ કે 10 શક્તિયાં હૈ, વિભિન્ન તરહ સે ઇસકી પૂજા કિયા જાતા હૈ વૈદિક રૂપ મેં, ઇસે એક સંકલ્પ કિયા જાતા હૈ કે દેશ કી રક્ષા હો, દેશ કી સુરક્ષા હો, और जो कोई दुखी व्यक्ति आकर के अपना संकल्प करे तो उसका विघ्न मिटे, उसके जीवन में सफलता है, असफल व्यक्ति को सफलता देता है बेटा। 10 महाविद्या 10 महाशक्तियाँ बेटे हैं और ये ब्रह्मांड में बिखरी हुई है, तो हम सब इनको जगा करके इस जैसे आज जग हो रहा है तो सारी शक्ति आजकल यहाँ है, तो जो जगह मंडप आकर के परिक्रमा करेगा बैठेगा उसको फायदा होगा बेटा। ठीक है, आज का जग तो मंगलामुखी का है, ये बहुत शक्तिशाली ऊर्जा है बेटा। ये देश के लिए हम लोग यूज करते हैं कि देश की, और लोग अपने अपने व्यवसाय के लिए, अपने रियल एस्टेट के लिए, अपने स्कूल कॉलेज या हॉस्पिटल के सबकी रक्षा करना चाहते हैं तो माँ रक्षा करती है बेटा। इसका ये तो समय है बेटा, काल है और यही जीवन यही गति है। विभिन्नताएँ तो है, पर्यावरण की विभिन्नताएँ हैं, ग्रह नक्षत्रों का कुछ समावेश 24 में ठीक रहे, 23 में ठीक नहीं है। हम लोग पीस वाले हैं बेटे, सभी महात्माएँ अपना अपना काम करते हैं, हम लोग पीस वाले हैं, शांति के प्रचार करते हैं। लोगों को कहते हैं कि आप अपने को पहचानो, भटकना छोड़ दो, नारी शक्ति के बारे में उनकी जागृति है बेटा। हर क्षेत्र में महिला आएंगी क्योंकि वो प्रकृति हैं, वो माँ हैं, और उनके सोच उनके विचार बदलेंगे तो देश उन्नति करेगा बेटा। आज 10 महाविद्या यज्ञ जो है ये पार्वती माता ना अलग अलग 10 स्वरूपों से, अने आ माताजी ना पूजन विश्व लेवले जल्दी जगह, परंतु 10 महाविद्या यज्ञ करवा माटे जल्दी थी कोई तैयार थतु नहीं, कारण के जे 10 महाविद्या यज्ञ जो है करावा वाला व्यक्ति नो जे संकल्प लेवा वाला जे व्यक्ति ખૂબ સિદ્ધ સંત હોવા જોઈએ। આ આખો જે 10 મહાવિદ્યા યજ્ઞ છે એ પાયલોટ બાબાના સાનિધ્યમાં અને એમના સંકલ્પથી થઈ રહ્યો છે। જો પાયલોટ બાબા જેવા વિરલ વ્યક્તિત્વ, એમનું જે હિમાલયની અંદર જે સિદ્ધ સંત, હિમાલયની અંદર 20 કરતા વધારે વર્ષોથી સિદ્ધ સાધનાઓ હાંસલ કરી અને પછી સમાજ માટે કંઈક કરવા નીકળેલા, એવા જો વિરલ અને સિદ્ધ સંતો હોય તો આ વસ્તુ થઈ શકે। આ થોડાક સમય પહેલાં જ આ પાયલોટ બાબાને મળવાનું થયું અને બાબા સાથે બેઠા હતા અને બાબાને કીધું મારે કંઈક અમારા પૂર્વ અમદાવાદની અંદર લોકોના કલ્યાણ માટે કંઈક કામ કરવું છે। ત્યારે બાબાએ કીધું કે બેટા 10 મહાવિદ્યા યજ્ઞ કરો, મેં આવુંગા। બાબાની તબિયત ખૂબ નાજુક છે, અને અઠવાડિયામાં 3 વખત ડાયાલિસિસ થાય છે, એમની 89
ઈયર એજ છે, છતાં પણ એને એક લોક કલ્યાણ છે. અને આજે આખો દસ મહાવિદ્યા યજ્ઞ છે કે તમે કદાચ કાર્ડની અંદર પણ જોશો કે અહીંયા પણ જોશો તો એ આખો વિશ્વ કલ્યાણ અર્થે કરેલો છે. આની અંદર કોઈ જ સ્વાર્થ નથી, માત્ર વિશ્વનું કલ્યાણ થાય અને યજ્ઞ દ્વારા પર્યાવરણની શુદ્ધિ થાય એ આખો કોન્સેપ્ટ આજની યુવા જનરેશનને સમજાવવામાં સમજાય એ માટેના આ કોન્સેપ્ટથી કાર્ય કરેલું છે. આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાતનું, એટલે એબી પ્લસ ન્યૂઝ.